हेलो गाइस, तो ये है वनराज भाई का स्टूडियो। स्टूडियो नहीं भाई, होम में स्टूडियो मतलब बधुई जो आए लाइटे में सेटअप आए थे क्रियो से बधुई। हेलो मित्रों, केम छो बधा, स्वागत छे तमारा बधानु ફરીથી એક નવા વિડિયોમાં। મિત્રો, આજના વિડિયોમાં હું તમને મારું YouTube સેટઅપ અથવા તો આપણે જે Instagram માં રીલ અપલોડ કરીએ છીએ, રીલ કઈ જગ્યાએ બનાવું છું એ હું તમને આજના વિડિયોમાં બતાવવાનો છું। મે કઈ રીતે શું શું વસ્તુ કઈ રીતે મતલબ શું શું કેવી રીતે સેટઅપ કરેલું છે ઓકે ને, એ બધું તમને આજના વિડિયોમાં જોવા મળી જશે। તો આ વિડિયોને પૂરેપૂરો લાસ્ટ સુધી જોઈ લેજો, અને જો તમે લાઈક નથી કર્યો હજુ સુધી આ વિડિયોને અથવા તો આ વ્લોગને તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દો, અને ચેનલ ઉપર આવ્યો છો પહેલીવાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું ના ભૂલતા, અને બાકી ચલો કરીએ ફટાફટ આજના વિડિયોને શરૂ। ઓકે, તો મિત્રો સૌથી પહેલા હું તમને મારું ઘર બતાવી દઉં છું। તો અહીંયા જોઈ શકો છો કે ને, આ જે છે એ મારું ઘર નથી, અહીંયા હું ફક્ત વિડિયો બનાવવા માટે આવું છું ઓકે ને। મારું જે ઘર છે આ નહીં, અને જે પહેલું દેખાય ને એ મારું ઘર છે, અને બાકી અહીંયા આપણે વિડિયો બનાવીએ છીએ। તો ચાલો આની અંદર જઈએ અને જોઈએ કે અંદર આપણે શું શું સેટઅપ કરેલું છે ઓકે ને। તો બાકી તમે જોઈ શકો છો ઘરને કઈક આ રીતે, અને આ રૂમમાં જે છે હું વિડિયો બનાવું છું। એન્ડ ભાઈ સાહેબ જોઈ લો, આ છે આપણું સેટઅપ, અને બાકી તમે જોઈ શકો છો અહીંયા આપણે એક ગ્રે કલરનો પડદો પણ લગાડેલો છે। તો ચલો હું તમને એક એક વસ્તુ બતાવું સારી રીતે। અને ભાઈ આ યાર આપણી લાઇટ જે છે ને, લાઇટિંગ મૂકવા માટે કઈ હતું નહીં, એટલા માટે અહીંયા આપણે ખાટલો લઈ લીધો છે, અને ખાટલા ઉપર કઈક આ રીતે જે છે લાઇટિંગ નું સેટઅપ કર્યું છે। અને ત્યાર પછી જોઈ શકો છો યુટ્યુબ વિડીયો બનાવવાનો હોય તો આ ખુરશી ઉપર બેસીને યુટ્યુબ વિડીયો બનાવવાનો, જો કે હજુ આપણે શરૂ નથી કર્યું, પણ હવે ધીમે ધીમે યુટ્યુબમાં પણ ફેસકેમ વિડીયો શરૂ કરી રહ્યા છીએ, તો એટલા માટે આ યુટ્યુબનું સેટઅપ છે। અને જો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની હોય તો આ જે ટ્રાયપોડ દેખાય ને આપણું ટ્રાયપોડ, એ ટ્રાયપોડ આવી જાય છે આ ટ્રાયપોડ ઉપર, હોમમેડ ટ્રાયપોડ ઉપર જોઈ શકો છો ઓકે ને। તો આ મેં આપણે યાર ઘરે બનાવેલું છે જાતે, તો આના ઉપર એને હું રાખી દઉં છું અને ત્યાર પછી રીલ બનાવું છું ઓકે। તો મિત્રો હવે હું તમને અહીંયા જે પણ વસ્તુ છે, જે પણ મેં ઘરે બનાવેલું છે, બધી વસ્તુ હું તમને સારી રીતે દેખાડું ઓકે ને। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આ છે આપણું હોમમેડ ટ્રાયપોડ, અને આ તમે મને કોમેન્ટ કરીને જણાવો કે મેં છેનો યુઝ કરીને બનાવ્યું છે ઓકે ને। તો આ તો જોઈ લો એક બોટલનું ઢાંકણું છે, અને અહીંયા મેં ટેપ મારેલી છે, તો આ રીતે જે છે ટ્રાયપોડ રાખેલું છે। અને જો અહીંયા પહેલા જે મારી પાસે ઓલું ટ્રાયપોડ નહોતું ને, ત્યારે હું આની અંદર મોબાઈલ રાખતો હતો ઓકે ને, કંઈક આ રીતે। ચલો અહીંયા તમને કઈ રીતે બતાવું, તો કંઈક આ રીતે જશે, એક આ આપણું પાસે ટ્રાયપોડ છે, અને ત્યાર પછી જોઈ શકો છો આપણી પાસે બે લાઇટ છે, સોફ્ટ બોક્સ આપણે ઘરે બનાવેલા, હું તમને એ સારી રીતે બતાવી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો આગળ આપણે જે છે કપડું બાંધેલું છે, અને પહેલામાં પણ કપડું બાંધેલું છે એ હું તમને ઓન કરીને પણ બતાવીશ ઓકે ને। બાકી તમે જોઈ શકો છો આ છે આપણું સેટઅપ, અને હા આ જે પડદો છે ને એ પડદો મેં ફ્લિપકાર્ટમાંથી 400 રૂપિયાનો મંગાવેલો છે ઓકે ને, ગ્રે કલરનો પડદો છે, તમે જોઈ શકો છો, તો એ ઓનલાઈન મેં મંગાવેલો છે। અને ચાલો હવે હું તમને આ લાઇટ ઓન કરીને બતાવું, તો અહીંયા આપણે જે છે આની સ્વિચને ઓન કરી દીધી છે, અને તમે જોઈ શકો છો બંને લાઇટ અહીંયા ઓન થઈ ગઈ છે। તો હવે તમને એવું થતું છે કે યાર વનરાજભાઈ આની લાઇટ એટલી બધી તો નથી થતી, તો આ બનાવવાનું કારણ શું ઓકે ને, તો સોફ્ટ બોક્સ એટલે કે સોફ્ટ લાઇટ આવવી જોઈએ ઓકે ને। તો ચલો હું અહીંયા જે આ મેઇન બલ્બ છે ને એને બંધ કરી દઉં, અને ત્યાર પછી તમને જણાવું, તો તમને સારી રીતે દેખાશે ઓકે। તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને લાઇટનું અંજવાળું કંઈક આટલું છે, મતલબ કે એક મેઇન બલ્બ જેટલું પણ નથી, છતાં પણ આની જરૂર પડે છે ઓકે ને, આના કારણે વિડીયોમાં ઘણું બધું ફેર પડે છે। અને બાકી તમે જોઈ શકો છો કંઈક આ રીતે એ બંને લાઇટ છે, અને ચલો ફરીથી આપણે જે મેઇન બલ્બ છે એને ઓન કરી દઈએ। હું તો ત્રણેયનો યુઝ કરું છું, મતલબ કે મેઇન અને બે આ, તો બધું ઓન રાખીને અહીંયા વિડીયો શૂટ કરું છું। અને તમે જોઈ શકો છો અહીંયા આપણે યુટ્યુબ વિડીયો માટે કંઈક આ રીતે ટ્રાયપોડને સેટઅપ એ પણ ખાટલામાં જ રાખ્યું છે, અને હા આ જે ટ્રાયપોડ છે એ સ્પેશિયલી મેં વ્લોગ માટે લીધું છે, વ્લોગ કરવા માટે, તો એ પણ આપણે જલ્દીથી શરૂ કરી દેશું। તો એના વિશે પણ તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો, અને બાકી આ બાજુની સાઈડ હું તમને બતાવી દઉં। તો અહીંયા જોઈ શકો છો વિડીયો શૂટ કરતા પહેલા થોડુંક જે કંઈ વાળ બાળ સેટ કરવાના હોય તો એ અહીંયા અરીસામાં જોઈને સેટ કરી લેવાના, અને ત્યાર પછી વિડીયો રેકોર્ડ કરવાનો ઓકે ને। તો અહીંયા જે છે આવું મારું સેટઅપ છે, અને આ સેટઅપમાં જ હું રીલ્સ વિડીયો યુટ્યુબ વિડીયો રેકોર્ડ કરું છું। તો આ આપણું નાનકડું સેટઅપ છે, અને બાકી યાર કંઈક એવું લાવવું પડશે કે હવે ખાટલાનો યુઝ ના કરવો પડે, અને ટ્રાયપોડ પણ સારી રીતે રહી જાય, અને આપણા જે સોફ્ટ બોક્સ છે જે ઘરે મેં બનાવેલા છે એ પણ સારી રીતે રહી જાય ઓકે ને। તો એવું કંઈક આપણે આગળ કરશું, પણ અત્યારે તો આનાથી જ કામ ચલાવવાનું છે। તો આવું છે આપણું સેટઅપ, મારું આ સેટઅપ તમને કેવું લાગ્યું એ મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ચલો હું તમને અહીંયા એક નાનકડો એવો વિડીયોનું સેમ્પલ પણ આપી દઉં ઓકે ને, મતલબ કે અહીંયા મોબાઈલ રાખીને કેવો વિડીયો આવે છે
ઓકે, તો મિત્રો આપણે આપણો મોબાઈલ ટ્રાયપોડમાં રાખી દીધો છે અને ટ્રાયપોડમાં રાખ્યા પછી કંઈક આ રીતે વિડીયો અહીંયા બને છે. તો વિડીયોની ક્વોલિટી કેવી આવે છે એ મહત્વનું છે, સેટઅપ કેવું છે એ તો કોઈ નથી જોવાનું, પણ વિડીયોની ક્વોલિટી અને વિડીયો જોવાનો છે. તો આપણે વિડીયો ઉપર વધારે ફોકસ કરવાનું છે, બાકી સેટઅપ તો ગમે તેવું આપણે આગળ ભવિષ્યમાં મતલબ સારું એવું કરી લેશું. અત્યારે તો જે મેં તમને બતાવ્યું એવું જ છે અને એનાથી જ આપણે કામ ચલાવવાનું છે. તો મારું આ નાનકડું સેટઅપ તમને કેવું લાગ્યું એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો અને બાકી વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર આવ્યો છો પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ ફરીથી એક નવા જબરદસ્ત વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.